बनाविए। मित्रों, आजे आपणे आपणी आसपासनी वस्तुओथी रसप्रद रीते मीनार बनावता शीखीशुं। अरे अप्पू, आ शुं करी रह्यो छे? हूँ आ कबाटमां चोपड़ियो मूकी रह्यो छुं अने तेनो मीनार बनावी रह्यो छुं, परंतु आ वारंवार नीचे पड़ी रही छे। अप्पू, तू दरेक वखते नानी नानी चोपड़ियो नीचे अने मोटी चोपड़ियो ऊपर मूके छे, एटला माटे आवुं थाय छे। जो तू मोटी चोपड़ियो नीचे मूकीश अने तेना ऊपर नानी चोपड़ियो मूकीश, तो ज बधी चोपड़ियो थी बनेलो मीनार स्थिर रही शकशे। अरे हा, हवे हूँ समझू के मीनार बनावा माटे मोटी चोपड़ियो नीचे अने तेनी ऊपर बीजी चोपड़ियो ने तेना कद अनुसार मुकवी जोईए। हाँ, सौथी नीचे मुकेली मोटी चोपड़ियो थी मीनार मां स्थिरता, संतुलन अने मजबूती आवशे। ते नानी चोपड़ियोनो वजन संभाली शकशे। वाह जग्गू, ते खूब ज सरस जानकारी आपी। चाल रमिए। हाँ, आ खोखा मां कई छे? जग्गू, आने खोल। अरे, आ तो जुदा जुदा आकारनी घन वस्तुओ छे। शुं तू आ घन आकारनी वस्तुओना नाम जणावी शके छे? हाँ, आ डब्बो लंबघन आकारनो छे। आनो आकार छे समघन। आ जोकरनी टोपी जेवो शंकु आकार। आ नळाकार। અને આ દડાની જેમ ગોળાકાર। અરે વાહ પુ, તને તો બધી જ ખબર છે। જગ્ગુ, શું તું આ ઘન આકારનો ઉપયોગ કરીને મીનાર બનાવી શકે છે? હા, જો મોટી સપાટી વાળો લંબઘન સૌથી નીચે, તેની ઉપર આ સમઘન, તેના ઉપર આ નળાકાર અને સૌથી ઉપર શંકુ આકારની વસ્તુને મૂકીશું। અરે જગ્ગુ, તે મીનાર બનાવવા માટે ગોળાકાર વસ્તુનો ઉપયોગ કેમ ન કર્યો? કારણ કે ગોળાકારની સપાટી વર્તુળાકાર હોય છે અને તેનાથી મીનાર બનાવવા જાઉં તો તે સ્થિર નહીં રહી શકે। અરે વાહ જગ્ગુ, હવે હું પણ બનાવું છું। જો આ મેં પહેલા સમઘન મૂક્યું, તેના ઉપર નળાકાર, તેના ઉપર શંકુ આકાર, તેના ઉપર આ લંબઘન। અરે અરે, આ તો પડી ગયો, આવું કેમ થયું? અરે અપ્પુ, તું શંકુ આકારની વસ્તુ ઉપર કોઈ પણ બીજા આકારની વસ્તુ મૂકવા જઈશ તો આવું જ થશે, કારણ કે આની ટોચનો છેડો અણીવાળો છે। મીનાર બનાવતી વખતે આવા આકારની વસ્તુઓને હંમેશા સૌથી ઉપર જ રાખવી જોઈએ। હવે હું સમજી ગયો, હું ફરીથી બનાવું છું। આ લંબઘન સૌથી નીચે, તેના ઉપર સમઘન, તેના ઉપર આ નળાકાર અને તેના ઉપર આ શંકુ આકાર। લો, બની ગયો મીનાર। હવે હું સમજી ગયો કે ગોળાકાર વસ્તુના ઉપયોગથી આપણે મીનાર નથી બનાવી શકતા અને શંકુ આકારની વસ્તુઓને મીનાર બનાવતી વખતે સૌથી ઉપર જ રાખવું જોઈએ। હા 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 હા, મજા આવી। વાહ અપ્પુ, તું તો ખૂબ જ સમજદાર છે। ચાલ, હવે હું જાઉં છું, ફરીથી મળીશું। બાય બાય બાય। તો બાળકો, આજે આપણે જોયું કે કઈ રીતે જગ્ગુ અને અપ્પુએ સ્થિર મીનાર બનાવ્યો। તમે પણ તમારી આસપાસની વસ્તુઓથી આવી રીતે
સ્થિર મિનાર બનાવવાની કોશિશ કરી શકો છો। આગળના વિડિયોમાં આપણે જૂથમાં ગણતરી કરતા ઉદાહરણ દ્વારા શીખીશું।